हेलो विद्यार्थी मित्रों, आगला लेक्चर में आपणे जोयुं हतुं बैंकना मुख्य कार्यो। आ लेक्चर में आपणे जोवानुं छे बैंकना गौण कार्य। बराबर, फरीथी एकवार आपणे रिपीट करी लई, बैंकना मुख्य कार्य क्या क्या था? तो कि पहेलुं कार्य हतुं थापणो स्वीकारवी, बीजुं हतुं धिराण करवुं, धिराण कई रीते? तो कि लोन द्वारा, अने बीजुं हतुं ओवरड्राफ्ट अने कैश क्रेडिट द्वारा। पछी आपणे त्रीजुं तो कि रोकाण करवू, अने चौथु कार्य हतुं आंतर बैंकिंग व्यवहारों करवा। हवे आपणे जोवाना छे बैंकना गौण कार्य। बराबर, गौण एटले के पेटा कार्य, के बैंक करे तो ई काम करे तो पण चाले अने न करे तो पण चाले। बराबर, एमां पहेलुं कार्य छे ग्राहकोना नाणाकीय व्यवहारो संभाळवा। बराबर, बैंकनो गौण कार्यमां पहेलुं कार्य छे ग्राहकोना नाणाकीय व्यवहारो संभाळवा। बराबर, बैंकना मुख्य तो बे कार्य, थापणो मूकनार अने नाणा लेनार। बराबर, बैंकना केटला ग्राहको छे? तो कि बे ग्राहको, एक थापण मूकनार अने बीजुं नाणा लेनार। एटले के बैंकना मुख्य बे कार्य अने ग्राहको पण केटला है? बे। एक रुपया मूके छे अने ज्यारे बीजो ग्राहक छे ईज रुपया शू करे? तो कि उपाड़े छे, एटले के लोन स्वरूपे के कोईपण रीते। आ रीते बैंकना बे ग्राहकों होय छे, एक नाणा मूकनार अने नाणा लेनार। आवा ग्राहकों बैंक मार्फते पोताना नाणाकीय व्यवहारों करे छे। आवा ग्राहकों बराबर सेना द्वारा पोताना नाणाकीय एटले के नाणाने लगता व्यवहार करे छे? तो ई के बैंक मार्फत, एटले के बैंक द्वारा नाणाने लगता व्यवहार करे छे। बैंकना ग्राहक अन्य व्यक्तिनी तरफेणमां चेक लखी आपे त्यारे અન્યને નાણાં ચૂકવવાનું કાર્ય, તેમજ અન્ય વ્યક્તિ પાસેથી જ્યારે ગ્રાહકને ચેક મળ્યો હોય ત્યારે એ ચેકના નાણાં વસૂલ કરવાનું કાર્ય બેંક કરે છે। બરાબર, દાખલા તરીકે કોઈ જગ્યાએ તમે વસ્તુની કોઈ ખરીદી કરવા ગયા, બરાબર, અને તમારી પાસે તો કે બેંક એકાઉન્ટ છે। બરાબર, દાખલા તરીકે તમે 20,000 રૂપિયાની વસ્તુની ખરીદી કરી અને 20,000નો તમે ચેક આપ્યો, અહીંયા તમે નાણાં નથી ચૂકવતા, શું ચૂકવો છો? તો કે ચેક ચૂકવો છો। એટલે એ સામેવાળો વેપારી છે, એ ચેક લઈને ક્યાં જશે? તો કે બેંક પાસે જશે। અને તમારા વતી રૂપિયા કોણ ચૂકવે છે? તો કે બેંક ચૂકવે છે। એટલે કે જ્યારે બેંકનો ગ્રાહક બરાબર અન્ય વ્યક્તિને ચેક લખીને આપે છે ત્યારે આ રૂપિયા ચૂકવવાનું કાર્ય કોણ કરશે? તો કે બેંક કરશે। જ્યારે કોઈ અન્ય વ્યક્તિ બેંકના ગ્રાહકને ચેક આપે છે, એટલે કે તમને ચેક મળે છે, તો તમે શું કરશો? તો કે એ ચેક લઈને બેંક મારફતે જશો, એટલે કે તમને રૂપિયા આપવાનું કાર્ય પણ કોણ કરે છે? તો કે બેંક કરે છે। બરાબર, ફરીથી એકવાર, તો કે જ્યારે તમે કોઈ અન્ય વ્યક્તિને ચેક લખીને આપો છો ત્યારે સામે અન્ય વ્યક્તિને રૂપિયા ચૂકવવાનું કાર્ય કોણ કરે છે? તો કે બેંક કરશે। અને જ્યારે તમને ચેક મળશે ત્યારે તમને રૂપિયા આપવાનું કાર્ય પણ કોણ કરે છે? તો કે બેંક કરે છે, પણ ક્યારે? તો કે ચેકના બાબત હોય ત્યારે। બરાબર, ચેકની બાબત હોય ત્યારે બેંકમાં, સોરી, રૂપિયા આપવાનું અને રૂપિયા લેવાનું બે કાર્ય કોણ કરશે? તો કે બેંક કરશે। વર્તમાન સમયમાં વીજળીના બિલ ભરવા, ફોનના બિલ ભરવા, વીમાનું પ્રીમિયમ ભરવું, એક ખાતામાંથી બીજા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવા વગેરે જેવા કાર્ય બેંક ગ્રાહકો વતી કરે છે। એટલે કે દાખલા તરીકે તમે બિલ કોઈ ઓનલાઈન ચૂકવું તો તમારા ખાતામાંથી સીધા રૂપિયા, બરાબર, જે વીજળીનું બિલ છે તો વીજળીનું, ફોનનું બિલ છે તો ફોનનું બિલ તરત ઓટોમેટિક શું થઈ જશે? તો કે ચૂકવાઈ જશે। બરાબર, એ જ રીતે તમારી પાસે કોઈ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ છે, બરાબર, એમાં તમારે તમારા ખાતામાં રૂપિયા પડ્યા છે, બરાબર, જેટલાની વસ્તુની ખરીદી કરી છે તો બેંક તમારા વતી રૂપિયા સામેવાળા વ્યક્તિને તો કે ચૂકવી આપે છે। એટલે કે આ રીતે વીજળીનું બિલ હોય કે વીમાનું પ્રીમિયમ હોય કે એક ખાતામાંથી આપણે બીજા ખાતામાં રૂપિયા મોકલવા હોય તો આ બધું કાર્ય બરાબર કોણ કરશે? તો કે બેંક કરશે, પણ કોના વતી? ગ્રાહક વતી। એટલે કે ગ્રાહક પાસે બરાબર એના ખિસ્સામાં રૂપિયા ન હોય પણ બેંકમાં રૂપિયા જમા પડ્યા હોય તો આ રીતે બેંકનો ગ્રાહક છે બરાબર રૂપિયા આ રીતે પોતે શું કરે છે કે ચૂકવે અથવા તો મેળવે છે, પણ ક્યારે? તો કે જ્યારે એના ખિસ્સામાં રૂપિયા નથી અને જ્યારે એના ખાતામાં રૂપિયા બેંકના ખાતામાં રૂપિયા પડ્યા હોય ત્યારે આ પ્રકારનો વહેવાર થાય છે। એટલે આપણો પહેલો પોઈન્ટ હતો કે ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા, એટલે કે જ્યારે રૂપિયા ચૂકવવાનું થાય અને તમે ચેકથી ચૂકવા હોય
तो तमे खाली चेक लखीने आपो छो रुपया चुकवता नथी, ई रुपया तमारा वती कोण चुकवशे तो के बैंक चुकवशे। अने जीआरए कोई अन्य बाबत में बराबर तमने चेक मळे बराबर, दाखला तरीके आपणे बधा खेडूना दीकरा छे तो कि जयरे आप कोईप खेती पाक बराबर टेकाना भाव आप जयरे वेचता हो तो तरह सामेवाड़ो वेपारी आप शू आपे तो कि चेक आपे ई चेक आप बैंक में शू करी छी तो कि जमा करी छी, तमने रुपया मळता नथी पण तमारा रुपया आ मेळवानुं कार्य पण कोण करशे तो कि बैंक करशे। तमे चेक बैंक में जमा करावी दीधो एटला रुपया तमारा खाता में शू थई जशे जमा थई जशे। आ रीते सामेवाड़ा व्यक्ति पासे थी नाणा वसूल करवानुं कार्य ई पण कोण करशे बैंक करशे, पण कोना तमारा वती एटले के ग्राहक वती नाणा लेवानुं अने देवानुं कार्य कोण करे छे बैंक करे छे। पछी बीजू है हुंडियामणने लगता व्यवहारो करवा, बराबर हुंडियामण एटले शुं थयुं विदेशी रूपिया बराबर। आपणे सादी अने सीम्पल भाषा में कही तो के हुंडियामण कोने कहेवाय तो के विदेशी रूपिया। दाखला तरीके आपणे भारतमांथी अमेरिका में फरवा गया तो आपणे भारतना रूपिया है अमेरिका में चालवाना नथी, तो आपणे कोई एवी अमेरिका में बैंक गोतवी जोशे कि जी आपणा भारतना रूपियानो पोते अमेरिकाना डॉलर में शू करे रूपांतर करे। एज रीते कोई अमेरिकानो व्यक्ति है भारत में फरवा आव्यो तो अमेरिकाना डॉलर बराबर छे ए भारत में चालवाना नथी, तो अमेरिकाना नागरिके बराबर भारतनी एवी बैंक पासे जावू जोशे कि जी आ रीते विदेशी रूपियानु भारतीय रूपिया में फेरफार करती हो अथवा तो ट्रांसफर करती हो एनी पासे जाए डॉलर जमा करावशे ए डॉलरनी किंमतना ई बैंक अमेरिकाना नागरिक ने शू चूकवशे भारतना रूपिया चूकवशे अने पोते आरामथी ज्यां प्रवास करवा के जी काम करवा आव्यो होय पोते काम करी शकशे। एटले आ रीते विदेशी रूपिया बराबर हुंडियामण कोने कहेवाय तो के विदेशी रूपिया अथवा तो विदेशी नाणू। आयात निकास माटे हालना समय में फरजियातपणे बैंक द्वारा ज करवो पड़े छे बराबर। आयात निकास व्यापार बराबर वस्तु आयात अने निकास कोने कहेवाय तो कि आपणे कोई बीजा देश पासेथी वस्तुनी खरीदी करी तो एने कहेवाय आयात, अने निकास तो कि आपणे कोईपण चीज वस्तु बीजा देश ने वेची तो आयात अने निकास अथवा तो विदेश व्यापार ए फरजियात आपणे बैंक मार्फते थाय छे। एटले के कोई वस्तु वेची तो सीधा तमारा रुपया तमने हाथ में आवशे नहीं, तमारे एना माटे बैंक में खातु फरजियात खोलावू पड़े छे बराबर, तेना वगर तमने नाणा मळवाना नथी। एटले के विदेश व्यापार माटे फरजियात बैंक में खातु होवू जोईए तो ज तमारी बैंक में है बराबर आ रीते रुपया जमा थाय अथवा तो कोई मालनी खरीदी करी तो ऑटोमेटिक तमारा बैंक में नाणा है बराबर सामेवाळा विदेशना कोई व्यापारी खाता में शू थी जाए जमा थी जाए अथवा तो कोईपण माल तमे विदेश में वेचो तो विदेश व्यापारी तरत तमारा बैंक एकाउंट मार्फते तमारा बैंक में रुपया जमा करावशे। एटले आ रीते आयात निकास व्यापार हालना समय में फरजियात सेना द्वारा थशे तो कि बैंक द्वारा ज थाय छे। आयात निकासना व्यापार माटे विदेशी हुंडियामणनी जरूर पड़े छे बराबर, आयात अने निकास करवा माटे सेनी जरूर पड़शे विदेशी हुंडियामण। विदेशी हुंडियामण एटले के बीजा देशनू नाणू, जेम के भारतनो वेपारी बराबर कोईपण चीज वस्तु अमेरिकाना वेपारी ने वेचशे तो अमेरिकाना व्यक्ति पासे भारतनू नाणू होवू जोईए अथवा तो कोई भारतना व्यक्तिए बराबर अमेरिकाना कोई वेपारी पासेथी कोईपण वस्तुनी खरीदी करी तो ईज रीते भारतना व्यक्तिए बराबर चूकवा माटे तो कि अमेरिकाना डॉलर होवा जोईए। एटले के आ रीते आयात अने निकासना व्यवहार में फरजियात विदेशी हुंडियामणनी जरूर पड़े छे। आवा हुंडियामणनी व्यवस्था मध्यस्थ बैंके परवानगी आपेल होय तेवी बैंक विदेश व्यापार साथे संकळायेल दस्तावेजोने लावा अने मोकलवानी सेवा आपे छे बराबर। आ प्रकारनी सेवा बधी बैंक आपशे नहीं बराबर, मध्यस्थ बैंक, मध्यस्थ एटले के भारतनी मेन बैंक बराबर, भारतनी मेन बैंक बराबर मोटा मोटी अथवा तो मेन बैंक कई छे तो कि आरबीआई रिजर्व बैंक ऑफ इंडिया बराबर, ए भारतनी कई बैंक छे तो कि मध्यस्थ बैंक एटले के आपणी आरबीआई बराबर जी बैंक ने परवानगी आपी छे ई ज बैंक छे। आ रीते बराबर हुंडियामणने लगती सेवा आपती हशे, ते सिवायनी कोईपण परवानगी वगरनी बैंक छे आ रीते विदेशी हुंडियामणनी सेवा आपी शकशे नहीं। एटले के आ व्यवस्था माटे मध्यस्थ बैंके परवानगी आपी होय तेवी ज बैंक छे विदेशी व्यापार साथे संकळायेल दस्तावेजो लावा अने मोकलवानी सेवा आपे छे। पछी आगळ जोईए तो के शाखपत्र त्रीजुं कार्य छे, शाखपत्र बराबर। शाखपत्र कोने कहेवाय, शाख एटले एक प्रकारनी
प्रतिष्ठा दर्शावतु पत्र। बराबर जोई कोने कहेवाय तो के साख पत्र ए एक बैंके बीजी बैंक ने उद्देशी ने लखेलो पत्र छे। बराबर आ साख पत्र शू छे तो एक बैंक छे बीजी बैंक ने लखेलो पत्र छे। दाखला तरीके एसबीआई बैंक छे बराबर एक्सिस बैंक ने आ रीते पत्र लखे तो एने कहेवाय साख पत्र। बराबर एक बाजू एसबीआई छे एक बाजू एक्सिस बैंक छे, लखे कोण तो ये एसबीआई अने मोकले छे कोने तो कि एक्सिस बैंक ने। एटले कि एक बैंक छे बीजी बैंक ने पत्र लखे तो एने कहेवाय साख पत्र। आ पत्र में दर्शावेल व्यक्ति चोक्कस समय चोक्कस रकम चूकवशे ज तेनी खातरी आपे छे। आ साख पत्र में शू हे तो कि एसबीआई बराबर कोने लखे छे तो कि एक्सिस बैंक ने लखे छे। बराबर आ साख पत्र में जी व्यक्ति नु नाम हे अथवा दाखला एसबीआई छे बराबर है आ साखपत्र लखशे तो कोई व्यक्ति ने उद्देशी ने लखशे बराबर कि आ व्यक्ति छे बराबर एने तमारे नाणा बराबर चूकवाना छे आटला समय सुधी अने आटली रकम बराबर एमां जी रकम लिखी होय 10,000 होय 15,000 होय लाख होय कि 2,00,000 होय बराबर है लखशे कोण एसबीआई अने नाणा चूकवशे कोण तो कि एक्सिस बैंक। बराबर एटले कि आ पत्र में दर्शावेल व्यक्ति चोक्कस समय चोक्कस रकम चूकवशे ज तेनी खातरी आपे छे कि तमे एने आ 1,00,000 रुपया आपो छो तो 1,00,000 रुपया वर्ष दिवस के 2 वर्ष पछी बराबर व्याज सहित तमने परत करशे एवी खातरी कोण आपे छे तो कि एसबीआई बैंक एक्सिस बैंक ने आपे छे। एटले के वच्चे कोण रही एसबीआई बैंक बराबर एक 3 व्यक्ति छे एमां वच्चे बराबर जामीन स्वरूपे अथवा तो पोताना खातरी स्वरूपे वचनबद्ध कई बैंक आपे छे तो कि एसबीआई बैंक। बैंक साखपत्र आपता पहला जे ते व्यक्ति पासे थी निश्चित रकम जमा ले छे अथवा तो तेतली रकम ना पोते जामीन ले छे। बराबर दाखला तरीके तमारे 1,00,000 रुपयानी जरूर छे पण एसबीआई पासे एटला रुपया नथी अथवा तो तमारे कोई तमारी पासे रुपया नथी तो तमारे एटला रुपयानी कोईपण मिलकत के कोईपण संपत्ति तमारे बराबर ए बैंक पासे पहला शू करावी जोशे तो के जमा करावी जोशे पछी ज एटला रुपया है बराबर अन्य बैंक तमने चूकवशे। एटले के तमारे दाखला तरीके रुपयानी जरूर पड़ी तो ज्यारे जी बैंक साखपत्र लखे छे अने जेटला रुपयानी जरूर पड़ी होय तेटला रुपया तमारे ए बैंक में जमा करावा पड़े छे। आपणे जेम उदाहरण आप्युं हतुं कि एसबीआई बैंक छे बराबर ई साखपत्र लखे छे तो एसबीआई बैंक में तमारे 1,00,000 रुपयानी जरूरियात होय तो 1,00,000 रुपया तमारे एसबीआई बैंक में जमा करावा पड़े छे। बराबर पछी एटला ज रुपया कई बैंक आपशे तो कि एक्सिस बैंक तमने आपे छे। रुपया न होय तो तमारे एसबीआई में एटली कोई पण मिलकत के संपत्ति तमारे गिरवी राखवी पड़े। जे व्यक्ति ने खातरी आपवामां आवेल होय तेने नाणा चूकवानो समय आवे त्यारे साखपत्र में दर्शावेल रकम चूकी आपवामां आवे छे। एटले के एक्सिस बैंक छे ज्यारे एने चूकवानो समय होय त्यारे एटला नाणा है एक्सिस बैंके ई व्यक्ति ने रुपयाने चूकवी आपे छे। आम साखपत्र नाणाकीय व्यवहार ने सरल अने विश्वसनीय बनावे छे अने बैंक ने आ सेवा माटे कमीशन थी आवक मळे छे। बराबर आना द्वारा बैंक ने कमीशन थी शुं मळे छे तो कि आवक मळे छे। पछी छे ट्रावेल्स चेक आपवा। बराबर तमे घणी वार जोयो हशे चेक पण ई चेक केवो हशे तो के सादो चेक हशे। बराबर ई चेक अने ट्रावेल चेक्स बराबर आ बे चेक में शू है तो के फेरफार छे पण थोड़ो घणो फेरफार छे बराबर बहु जाजो तफावत नथी। चलो आगळ जोईए तो के वर्तमान समय में लोग वधारे ने वधारे मुसाफरी करता थया छे। वर्तमान एटले के हालना समय में बराबर आपणे मुसाफरी बहु करीए छीए। आपणे गमीए जावू होय तो तरत बराबर कोईपण वाहन के कोईपण द्वारा आपणे बहु मुसाफरी करता होय अने खास करीने आपणे वेकेशन नी राह जोता होय। शुं काम वेकेशन नी आपणे राह जोता होय तो के खबर छे कि वेकेशन में आपणे फ्री होय रजाना समय में आपणे फ्री होय तो आपणे तरत शुं करी छीए तो के क्यांक फरवा अथवा तो प्रवास माटे जता होय छीए तो आ शुं थयुं तो के आपणे वधारे ने वधारे हालना समय में मुसाफरी करता थया छीए। तेथी देश में के परदेश में प्रवास माटे व्यक्ति रोकड़ नाणा खोवाई जवानी के चोराई जवानी चिंता थी बचवा ट्रावेल चेक कढ़ावता होय छे। बराबर दाखला तरीके आपणे कोई विदेश में फर अथवा तो आपणे आपणा देश में बराबर प्रवास में कोई प्रवास माटे फरवा कोई स्थले गया होय अने अहीं आपणे कोई जाजा रुपयानी जरूर होय अने जाजा रुपया आपणे बराबर वधारे रुपया आपणे खीचामां राखवाथी आपणे बीता होय के क्यांय चोराई जवाश अथवा तो क्यांय लूटफाट थई तो अहीं कोई व्यक्ति बराबर आपणा रुपया लई लेशे तो आवी चिंताथी घणा बधा व्यक्તિ શું કરે છે તો કે એટલા રૂપિયાના
પોતે ટ્રાવેલ્સ ચેક કઢાવે છે અને જ્યાં રૂપિયાની જરૂર પડે ત્યાં આ રીતે બરોબર ચેક લખી અને પોતે આપી દઈએ છે. પણ આ ટ્રાવેલ્સ ચેક ક્યારે કઢાવશે? તો કે મુસાફરી વખતે. પણ કેવી મુસાફરી? તો કે જ્યાં વધારે રૂપિયાનો ખર્ચ કરવો પડતો હોય એ પ્રકારની મુસાફરી હોય ત્યાં આ રૂપિયા ચોરાઈ જવા કે લૂંટાઈ જવાની બીકના હિસાબે ઘણા વ્યક્તિઓ આ રીતે ટ્રાવેલ્સ ચેક કઢાવતા હોય છે. ट्रावेल्स चेक धरावनार व्यक्ति बाहर गाम के परदेश स्थले बैंक की शाखा में जाइ नमूना मुजबनी सही करी चेकना नाणा उपाड़ी सके छे. तमारी पासे ट्रावेल्स चेक छे तो तमे शू करशो, जेटला रुपयानी जरूर होय एटला रुपया ई ट्रावेल्स चेक में लखी अने तमारी नमूना एटले के तमे जे बैंक में सही करता होय ईज सही तमारे चेक में करवानी बराबर. तमे बैंक में जी सही करता होय एना सिवायनी तमे जो कोई अन्य सही करी एटले के बैंक में ज्यारे तमे खातुं खोलायुं होय त्यारनी सही અને જ્યારે ચેકમાં સહી કરો આ બે સહી જો જુદી હશે તો તમને નાણાં મળશે નહીં. એટલે કે નમૂનાની એટલે કે જ્યારે તમે બેંકમાં ખાતું ખોલાવ્યું હોય ત્યારે જી તમે સહી કરી હોય એ જ સહી બરાબર બેંકના બધાય કાર્યમાં તમારે એકસરખી સાઇન કરવાની હોય છે. એટલે કે જ્યારે તમારે આ રીતે મુસાફરી કરતા હોય અને રૂપિયાની જરૂર પડી હોય તો તમારી પાસે આ ટ્રાવેલ્સ ચેક હોય તો જી બેંક ના ટ્રાવેલ્સ ચેક હોય બરાબર એ જ બેંકમાં જઈ અને નમૂના મુજબની સહી કરી અને જેટલા રૂપિયા જોતા હોય એટલા તમે ઉપાડી શકો છો. આ ચેક ખૂબ જ વિશ્વસનીય તેમજ હસ્તાંતરણીય હોય છે બરાબર. આ ચેક વિશ્વસનીય એટલે કે વિશ્વાસપાત્ર અને હસ્તાંતરણીય એટલે કે એક હાથમાંથી બીજા હાથમાં જાય એ રીતેના હોય છે. એટલે કે દાખલા તરીકે જો કોઈ નજીકની બેંક તમને ન મળે તો તમે ચેક સામેવાળા વ્યક્તિના નામે લખીને પણ તમે મોકલી શકો છો. તો એ શું થયું? હસ્તાંતરણીય. એટલે કે દાખલા તરીકે બરાબર નજીકમાં બેંક નથી, તમારી પાસે રૂપિયા નથી, પણ તમારી પાસે આ રીતે ટ્રાવેલ્સ ચેક છે તો સામેવાળા વ્યક્તિને તમે બરાબર જેટલા રૂપિયા ચૂકવવાના હોય એટલાનો તમે ચેક લખીને આપી દો તો તમારા વતી નાણાં કોણ ચૂકવશે? બેંક ચૂકવશે. તો આ ચેક એટલે શું થયું? હસ્તાંતરણીય. એટલે કે આ ચેક એ બહુ વિશ્વાસપાત્ર અને હસ્તાંતરણીય હોય છે. એટીએમની સુવિધા આવતા ટ્રાવેલ્સ ચેક વપરાશનું પ્રમાણ ઘટ્યું છે બરાબર. કઈ સુવિધા આવી? તો કે એટીએમ તમને ખબર જ છે ને, ઘણી જગ્યાએ એટીએમ મશીન જોયા છે, નાણાં ઉપાડ્યા છે, નાણાં જમા કરાવ્યા છે, એટીએમ કાર્ડ પણ જોયું હોય છે. એટલે કે એટીએમથી તમે ખૂબ માહિતગાર છો બરાબર, ઘણું બધી તમારે એને માહિતી તમારી પાસે છે. એટલે કે એટીએમની સુવિધા અત્યારના સમયમાં આવી જતા આ ટ્રાવેલ ચેકનું પ્રમાણ શું થઈ ગયું હોય? ખૂબ ઘટી ગયું છે. પછી પાંચમું છે ડિમાન્ડ ડ્રાફ્ટ. બરાબર, પાંચમું કાર્ય છે ડિમાન્ડ ડ્રાફ્ટની સેવા. બરાબર, પહેલાં આપણે જોઈએ કે ડિમાન્ડ ડ્રાફ્ટ કોને કહેવાય. તો કે આપણે જેમ જોયું હતું શાકપત્ર, એવી જ રીતના હે ડિમાન્ડ ડ્રાફ્ટ. બરાબર, શાકપત્રમાં શું હતું? તો કે એક બેંક છે બીજી બેંકને ઉદ્દેશીને પત્ર લખે તો એને કહેવાય શાકપત્ર. તો આ ડિમાન્ડ ડ્રાફ્ટ પણ એ જ રીતે છે કે એક બેંક છે બીજી બેંકને ચેક લખીને આપે. અહીંયા ચેક ઉવા શું હતું? પત્ર હતું બરાબર. ડિમાન્ડ ડ્રાફ્ટમાં શું આવશે? તો એ કે ચેક આવશે. અને એ ચેકમાં જેમ ઓલા પત્રમાં જે વ્યક્તિનું નામ હતું ચૂકવવાના, જે આપણે જે વ્યક્તિને રૂપિયા ચૂકવવાના હતા, એવી જ રીતના આ ડ્રાફ્ટમાં પણ સામેવાળા વ્યક્તિનું એમાં શું લખેલું હશે? નામ લખેલું હશે. ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે કોઈ એક બેંક અન્ય બેંકની શાખા પર લખેલો ચેક છે બરાબર. આ ડિમાન્ડ ડ્રાફ્ટ કોને કહેવાય? તો કે દાખલા તરીકે આપણે જોઈએ કે SBI બેંક છે બરાબર, એક્સિસ બેંકને ઉદ્દેશીને ચેક લખે તો એને કહેવાય ડિમાન્ડ ડ્રાફ્ટ બરાબર. ચેક લખે છે કોણ? તો એ કે SBI બેંક. અને કોને ઉદ્દેશીને લખે છે? તો કે એક્સિસ બેંકને. એટલે કે એક બેંક છે બીજી બેંકને ઉદ્દેશીને આપણે ચેક લખે તો એને કહેવાય ડિમાન્ડ ડ્રાફ્ટ. ડિમાન્ડ ડ્રાફ્ટમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય છે. એટલે કે ડિમાન્ડ ડ્રાફ્ટ બરાબર એમને લખવામાં આવતો નથી, ડિમાન્ડ ડ્રાફ્ટમાં બીજી બેંકનું પણ નામ એ છે અને એ બેંકના નામ પહેલાં બરાબર જે વ્યક્તિને નાણાં ચૂકવવાના છે એ વ્યક્તિનું પણ નામ એમાં લખેલું હોય છે. તે વ્યક્તિને નાણાં ચૂકવવાનો હુકમ આપવામાં આવે છે બરાબર. પહેલી બેંક છે બીજી બેંકને શું કહે છે કે આ વ્યક્તિને તમે આમાં જેટલા રૂપિયા ચેકમાં લખેલા છે એટલા તમે ચૂકવી દો. કોઈ વ્યક્તિ કે સંસ્થાને નાણાં મોકલવાના હોય ત્યારે ડ્રાફ્ટ એક સલામત માધ્યમ ગણાય છે બરાબર. તમારે કોઈ જગ્યાએ રૂપિયા મોકલવાના હોય અથવા તો તમારા કોઈ વ્યક્તિને તમારે કોઈ રૂપિયા મોકલવાનો હોય અથવા તો કોઈ તમારા સગા સંબંધીને નાણાંની જરૂર પડી અને આ રીતે તમે જો કોઈ રૂપિયા મોકલવા માગતા હોય તો સૌથી સલામતમાં સલામત માધ્યમ બરાબર રૂપિયા મોકલવાનું કયું છે? તો કે ડિમાન્ડ ડ્રાફ્ટ.
जे व्यक्ति के संस्था नाणा मोकलवा मांगती होय ते माटे निश्चित फॉर्म भरी बैंक ने ड्राफ्ट काढ़ी आपवा विनंती करे छे। अने आ विनंती आधार नाणा लेनारनुं नाम लखी स्थळ परनी पोतानी शाखा ने कि जेनी साथे तेनुं जोडाण होय तेवी बैंक ने शाखा ने आ रकम चूकवानो पोते आदेश आपे छे। बराबर, दाखला तरीके तमे नाणा मोकलवा मांगता होय तो तमारे जी नक्की करेलू फॉर्म छे ई तमारे पहेला भरवू पड़े छे। अने फॉर्म भर्या पछी तमारे बैंक ने कहेवू पड़े छे कि मारे आ रुपियानो डिमांड ड्राफ्ट कढाववो छे। अने तमे जी व्यक्ति ने मोकलवा मांगता होय बराबर ए व्यक्ति ने तमारे एमां नाम लखवू पड़े छे। एटले अहींयाथी जी बैंक में तमे रुपया जमा कराव्या होय ई ज बैंक बराबर अन्य स्थले होय, दाखला तरीके तमे एसबीआई बैंक में तमे रुपया जमा कराव्या होय तो जी रुपया तमे मोकलवा मांगता होय ई स्थले पण एसबीआई अथवा तो कोई अन्य बैंकनुं अहींया जोडाण होवू जोईए तो ज सलामत रीते बराबर आ तमारा रुपया एक स्थले थी बीजा स्थले जई शके छे। बराबर, अत्यारे लेक्चर में आटलू, थैंक यू, धन्यवाद। न समझाय तो कमेंट बॉक्स में जणावजो जेथी करीने फटाफट तमारा प्रश्ननुं सोल्यूशन आवी शके।